નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળ લેક્ચર નંબર 8 છે અને ખાસ તમે બધાએ સમજૂતી મેળવી હશે અને તૈયારી કરી હશે અને હોમવર્ક પણ કર્યું હશે. ઓકે, ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ત્યાંથી આગળ 8.2ની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી યથાર્થતા ચકાસો. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક ગુણનો એક પ્રશ્ન પૂછાય છે બોર્ડની એક્ઝામની અંદર, તો એની અંદર આવી શકે વિકલ્પ સ્વરૂપે. આ તો એમાં જે 4-5 છે એમાંથી અગત્યના 3 જે MCQ છે વિકલ્પ સ્વરૂપે એની આપણે ગણતરી મેળવીએ, બાકી છે એની તમે તૈયારી કરી લેજો. ઓકે, સરળ છે. ચાલો, તો એમાં ફર્સ્ટ જે છે 2 tan 3 upon 1 plus tan square 3. તો અહીંયા 10 3 ની વેલ્યુ મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ એટલે જે કિંમત મળશે એ કિંમત આ 4 માંથી ક્યાં ગુણોત્તર છે એની હશે. ઓકે, તો કિંમત આપણે મૂકશું તો જ ખ્યાલ આવશે, ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે. 2 tan 30 ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 30 cos 30 મૂકવાથી 10 30 મળે, એટલે 2 ના છેદમાં √3 જે છે અને 30 ની કિંમત કેટલી છે? 1 ના છેદમાં 2, અને છેદમાં 30 ની કિંમત કેટલી છે? 2 ના છેદમાં √3 ના છેદમાં 2, એટલે 2 ઉડશે એટલે 1 ના છેદમાં √3. ન ખ્યાલ આવે તો તમે સાઈડની અંદર કોષ્ટક લખીને પણ લખી શકો અથવા ટેબલ જે તમને આપેલું હોય એના આધારે પણ તમે કહી શકો. ચાલો, છેદમાં 1 plus 10 30 નો વર્ગ, એટલે આ જ કિંમત આવશે 1/√3 નો વર્ગ. ચાલો હવે એનું સાદુરૂપ આપીએ, 2 × 2 √3 છેદમાં 1 નો વર્ગ 1, વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થશે? 3, એટલે લસા લઈએ 3 × અથવા પેલા કૌંસ છોડી જ નાખો ને એટલે ભૂલ ન પડે, વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થશે? 3. ચાલો, 2 ના છેદમાં √3, 3 × 3 3 + 1, 4 ના છેદમાં 3. ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ, જોજો ખાસ. તો 2 ના છેદમાં √3 × 3 ના છેદમાં 4, એટલે 2 × 2 = 4. અને આ 3 છે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ, અહીંયા 1 / √3, અહીંયા √3 × √3 આવી રીતે લખી શકાય ને વિદ્યાર્થી મિત્રો? 3 છે અને 2 વખત √3 × √3 લખી શકો. જો અહીંયા તમે 3 ના છેદમાં √3 એવું ભાગ પાડશો, અહીંયા જો અહીંયા કંઈ નથી વધ્યું તો અંશમાં 3 આવે, છેદમાં 2√3 આવે, તો એવું આમાંથી એકની કિંમત નથી એટલા માટે આગળ ભાગ પાડવા પડે. આ 1 વખત ઉડી ગયા, અંશમાં વધ્યા √3 અને છેદમાં વધ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો, √3 ના છેદમાં 2 એવો આન્સર આમાં 4 માંથી કોનો આવે? જુઓ, 60 cos 60 tan 60 અને 30, તો √3 ના છેદમાં 2 એવી કિંમત 60 ની છે અને 30 ની છે. ખ્યાલ છે ને બધાને? 60 અને 30 ની કિંમત √3 ના છેદમાં 2 છે. તો આમાંથી ઓપ્શનમાં આપણી પાસે જુઓ છે કયો છે? 60 30 આમાં નથી, જુઓ. એટલે આપણો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એ ઇઝ રાઈટ આન્સર, 60 અંશ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? તો આ જુઓ, આમ દાખલો ગણવા બેસીએ તો 2 ગુણનો થઈ જાય, એટલે આવા દાખલાઓ હોય MCQ એની ખાસ તમે તૈયારી કરજો અને થોડુંક તમારે તર્ક લગાડવો પડશે, એમાં શોર્ટકટ વિચારવું પડશે. ઓકે, ચાલો ત્યારબાદ બીજો દાખલો, એ પણ આ જ નિયમને આધારે છે. જુઓ, 1 - tan 45 નો વર્ગ, એટલે 10 45 ની વેલ્યુ કેટલી છે? 1/2 ના છેદમાં 1 + tan 45 ની કિંમત કેટલી છે? 1/9. 1 - 1/1 1 - 1 એટલે 0/2 0/2 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 0. તો આપણી પાસે જુઓ છે 4 ઓપ્શનમાં ડી ઓપ્શન છે, તો રાઈટ આન્સર કયો છે આપણો? ડી. ખ્યાલ આવ્યો બધાને? ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો જે 4th MCQ છે એની અંદર જુઓ, આ જે 1st MCQ છે એ જ રીતનો છે પણ અહીંયા માઇનસનો તફાવત છે. ઓકે, ચાલો તો કિંમત મૂકીએ, અહીંયા આગળ ગણશું. 2 tan 30 ની વેલ્યુ 1/√3,
છેદમાં વન માઇનસ વન બાય અંડર રૂટ થ્રી ની બે ઘાત. ઓકે, ચાલો અંશમાં લસા લઈએ તો બે રૂટ થ્રી લસા પોતે જ આવે, છેદમાં એક માઇનસ એક, વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ત્રણ, ત્રણ એકુ ત્રણ એટલે બે ના છેદમાં ત્રણ, એકુ ત્રણ માઇનસ એક એટલે બે ના છેદમાં ત્રણ. ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ તો ત્રણ ના છેદમાં બે આવી રીતે થશે. આ બે બે ઉડશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વધ્યા ત્રણ ના છેદમાં ત્રણ, જુઓ તો ત્રણ ના છેદમાં ત્રણ માંથી એવી ક્યાંય કોષ્ટકની અંદર કિંમત જ નથી. તો આ ત્રણ છે એનું આપણે સાદુરૂપ આપીએ તો બે વખત લખી શકાય ને, ના બરાબર, રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી, રેડી, એટલે થ્રી થઈ ગયા છેદમાં રૂટ થ્રી, એક એક વખત ઉડી ગયા અંશ છેદ, તો રૂટ થ્રી વધ્યા વિદ્યાર્થી મિત્રો. તો વર્ગમૂળમાં ત્રણ, વિદ્યાર્થી મિત્રો આમાંથી કોની કિંમત વર્ગમૂળમાં ત્રણ છે, તો વર્ગમૂળમાં ત્રણ કિંમત કોની છે, ટેન સાઠ અંશની, ખ્યાલ છે ને બધાને. તો ટેન સાઠ એટલે કે આપણો રાઈટ આન્સર કયો છે, સી, ટેન સાઠ અંશ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ દાખલા નંબર ત્રણ જે છે 8.2 મુખ્ય ત્રીજો, એ મોસ્ટ આઈએમપી છે, બે ગુણની અંદર પૂછી શકાય એવો છે, એટલે ખાસ ધ્યાન આપજો એમાં. ચાલો એની અંદર આપણને શું કીધું, અહીં જુઓ, ટેન એ પ્લસ બી બરાબર રૂટ થ્રી અને ટેન એ માઇનસ બી બરાબર એકના છેદમાં રૂટ થ્રી, જ્યાં એ પ્લસ બી છે એની વેલ્યુ બંનેનો સરવાળો છે શૂન્ય અંશથી મોટો અને 90 અંશ હોઈ શકે. જો એ 90ની આગળ જે છે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, કિરણ મતલબ એવો થાય કે એનો સરવાળો શૂન્યથી લઈ શૂન્યથી મોટો છે અને 90 અંશ હોઈ શકે અથવા 90 કરતાં નાનો પણ હોઈ શકે. જ્યાં એ છે એ બી કરતાં મોટો હશે તો એ અને બી છે એની વેલ્યુ શોધો. એટલે અહીંયા આપણે એ અને બીની કિંમત મેળવવાની કીધી છે, તો એ મેળવવા માટે અહીંયા આ ટેન છે ને એનો આપણે ઉપયોગ કરવાનો કીધો. કદાચ ટેનની જગ્યાએ તમને કોટ પણ આપી શકે, સાઈન કોસ, છ માંથી કોઈ પણ ગુણોત્તર હોઈ શકે. તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવી રીતે વિચારશો અને બે સમીકરણ બનાવશું, પ્રથમ અને દ્વિતીય, જોજો ખાસ. તો ટેનની અંદર રૂટ થ્રી કોની વેલ્યુ છે, તો તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો કે ટેન સાઠ બરાબર કેટલા છે, રૂટ થ્રી, ખ્યાલ છે ને બધાને, ટેન સાઠ અંશ બરાબર રૂટ થ્રી, આને એક કહી દો. ઓકે, જો ટેન અહીંયા એ પ્લસ બી બરાબર તમે સાઠ મૂકી દો તો એનો ટેન સાઠનો જવાબ કેટલો મળે, રૂટ થ્રી. એનો અર્થ એવો થયો કે એ પ્લસ બી બરાબર સાઠ થાય. ઓકે, આ સમીકરણ પહેલું અને આના આધારે બીજું. અહીંયા જો તમે સાઠ મૂકો તો જ તમને ટેનનો જવાબ રૂટ થ્રી મળે, એટલે અહીં એ પ્લસ બીનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય, સાઠ અંશ. એવી રીતે અહીંયા ટેનની અંદર એકના છેદમાં રૂટ થ્રી કોની વેલ્યુ છે, તો તમે કહી શકો ટેન ત્રીસની વેલ્યુ, ટેન ત્રીસ અંશ બરાબર એકના છેદમાં રૂટ થ્રી છે. અને બીજું કહી દઈએ પરિણામ, તો ટેન ત્રીસ છે અહીંયા એ માઇનસ બી છે એની જગ્યાએ તમારે કેટલા મૂકવા પડે, ત્રીસ, એ માઇનસ બી બરાબર ત્રીસ. અને બીજું સમીકરણ કયો, બીજું પરિમાણ કયો, તો હવે અહીંયા જુઓ એ અને બીનો સરવાળો કરો તો સાઠ અંશ થાય અને એની બાદબાકી કરો તો ત્રીસ અંશ થાય, એવું આપણને બે પરિણામ મળ્યા. તો આ બંને છે એને આપણે ઉકેલવાના હોય વિદ્યાર્થી મિત્રો, બંને પરિણામ છે એને આપણે ઉકેલવા હોય તો ક્રમમાં લખીએ, એ પ્લસ બી બરાબર સાઠ અને એ માઇનસ બી બરાબર ત્રીસ. તો આ બંને જે સમીકરણ છે એને આપણે ચેપ્ટર નંબર ત્રણ છે જે જોયું નથી આપણે લોકડાઉનના હિસાબે, પણ જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે આપણે જોશું એની અંદર આવા સમીકરણો ઉકેલવાનું આવે છે. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવા માટેની ત્રણ રીત છે, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો એમાં લોપની રીતના આધારે આપણે એનો ઉકેલ મેળવવાનો છે. થોડું અઘરું લાગશે, નથી ભણ્યા એટલે, પણ ખાસ જોજો, સરળ છે. આ બંને સમીકરણનો આપણે સરવાળો કરી નાખીએ, જુઓ એ પ્લસ એ એટલે ટુ એ, ખ્યાલ આવ્યો, આ પ્લસ બી અને માઇનસ બી એટલે ઝીરો થઈ ગયા, બરાબરની નિશાની, સાઠ અને ત્રીસ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થયા, 90 અંશ. તો ટુ એ બરાબર 90 હોય તો એ બરાબર ને કરતા બનાવો તો બે ભાગાકારમાં ગયા, તો 90 ભાગ્યા બે કરશો તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો જવાબ, 45 અંશ. ખ્યાલ આવ્યો બધાને.
तो ए बराबर जो अपने किंमत मिली गई, केटली मिली छे 45 अंश। हवे बी मेळव्यु होय तो समीकरण एक अथवा बे मां मूकी दियो, ए प्लस बी बराबर 60 अंश तो छे जा, एमा ए ना स्थाने तमे केटला मूकी शको 45 प्लस बी बराबर 60 अंश, ख्याल आवे छे? तो बी ने करता बनावो तो 60 अंश माइनस 45 अंश, तो विद्यार्थी मित्रों केटला वधे छे 15 अंश। तो तमे जोई शको बी नी किंमत आपणने केटली मळी 15 अंश। तो जुओ जे शरत नुं पालन थाय छे अहींया, ए छे ई बी करता मोटो मळे, हा जुओ एनी किंमत 45 अने बी नी किंमत केटली मळे छे 15 अंश, ख्याल आव्यो? तो बंनेनो सरवाळो करो, 45 प्लस 15 એટલે 60 અંશ થાય। તો એ 60 અંશ છે જુઓ શૂન્ય કરતા કેવા છે મોટા અને 90 કરતા કેવા છે નાના, ખ્યાલ આવે? તો હવે આવા તમારે હોમવર્ક ની અંદર પ્રેક્ટિસ કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, અહીંયા 10 ની જગ્યાએ તમે કોટ પણ કરી શકો, સાઇન પણ લઈ શકો, કોસ પણ લઈ શકો, ઓકે? અને આ નિયમના આધારે તમે એ અને બી ની કિંમતો વાળા દાખલાઓ છે એ ગણી શકો, ઓકે? ખ્યાલ આવ્યો? તો બે માર્ક માટે આ ખૂબ જ અગત્યનો દાખલો હતો। અને ત્યારબાદ હવે 8.2 ની અંદર એમસીક્યુ છે, સોરી વિધાન સત્ય છે કે અસત્ય જણાવવાના, તો એની અંદર એકદમ સરળ છે કે જેમ સાઇન થીટાનું મૂલ્ય વધે એમ સાઇન થીટાના ગુણોત્તરનું મૂલ્ય પણ વધે, તો એ વિધાન સત્ય છે। કોસ થીટાનું મૂલ્ય વધે એ વિધાન અસત્ય છે, રેડી? તો એ ત્રણ ચાર જે ખરા ખોટા છે આપણે જે કોષ્ટક તૈયાર સમજાવેલું છે તમને, એ કોષ્ટકના આધારે તમારે એના આન્સર આપવાના છે, એટલે એ તમે હોમવર્કની અંદર એની પ્રેક્ટિસ કરજો, ઓકે? આ વિડીયોની અંદર અહીંયા સુધી આપણે રાખીએ, થેન્ક યુ।